છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય પર્યાવરણ આસપાસ. વિષય પર્યાવરણ આસપાસ અગાઉના લેક્ચર દરમિયાન આપણે જોયું પ્રકરણ 4 સુધી જોયું છે, તો હવે આજે જોઈશું પ્રકરણ 5 અનિતા અને મધમાખીઓ. આ પ્રકરણ દરમિયાન આપણે અનિતા અને મધમાખીઓનો ઉછેર કઈ રીતે કરે છે તેના સાહસભરી વાર્તા છે, તો ચલો જોઈએ. મારું નામ અનિતા ખુશવા છે. શું છે? મારું નામ અનિતા ખુશવા છે. હું બોચા ગામમાં રહું છું. અનિતા ક્યાં રહે છે? બોચા ગામ. બોચા ગામ ક્યાં આવેલું છે? બિહારના મુઝફ્ફર જિલ્લામાં આવેલ છે. મારા માતા પિતા અને બે નાના ભાઈઓ સાથે હું ગામડામાં રહું છું. કોણ ગામડામાં રહે છે? અનિતા બે નાના ભાઈઓ સાથે. હું કોલેજમાં ભણવા સાથે નાના બાળકોને ભણાવું છું અને મધમાખીઓનો ઉછેર પણ કરું છું. ટ્યુશન પણ કરાવે છે અને મધમાખીઓનો ઉછેર કરે. આ આખા ફકરો આખા પાઠ દરમિયાનનો અભિસાર છે, એટલે કે આ રીતે પાઠ છે અને આપણે સમજાવવાનું છે. ચલો આપણે સરસ રીતે પાઠ ભણીએ. આ બધું કંઈ સહેલું નથી. હું નાની હતી. અનિતાએ શું શું કર્યું છે એના જીવન દરમિયાન, કેટલા કષ્ટો કેટલા સંઘર્ષો કરીને ભણી છે એ જોવાનું છે. ત્યારે બકરી ચરાવવા જતી, નાની હતી ત્યારે બિચારી શું કરતી હતી? બકરી ચરાવવા જાય, મારે તો શાળાએ જવું, પણ મારા માતા પિતાને છોકરી શાળાએ જાય તે ગમતું નહોતું. એને સ્કૂલે જવું હતું પણ મમ્મી પપ્પા શાળાએ જવા દેતા ન હતા. આ એક સત્ય ઘટના છે. શાળાએ જઈ ભણી ગણી આગળ વધતી છોકરીઓ માટે અનિતા ખુશવા એક આદર્શરૂપ છે. અનિતાએ શું શું કાર્ય કર્યા, ભણી ગણી અને કઈ રીતે આગળ વધી, એ આપણા માટે એટલે કે દરેક છોકરીઓ માટે એક આદર્શરૂપ છે. બાળકને શાળાએ માં રહેલા ભારતના નકશામાં બિહાર શોધવા કહો. શું કીધું છે? ભારતનો નકશો હોય એમાંથી આપણે બિહાર રાજ્ય શોધવાનું છે. ચલો અનિતાએ શું શું સંઘર્ષો કર્યા છે એ હવે આપણે જોઈએ. પહેલાં તો બિચારી નાની હતી ત્યારે બકરીઓ ચરાવવા જતી હતી, હવે શું કરે છે એ આપણે જોઈએ. બકરીઓ ચરાવતી હતી અને કેટલા સંઘર્ષો કર્યા છે એ જોઈએ. શાળાનું સપનું, અનિતાનું પહેલું સપનું શું હતું? શાળાનું. એક દિવસ હું શાળાએ પહોંચી ગઈ અને બાળકો પાછળ ચૂપચાપ બેસી પણ ગઈ. હું તો ખૂબ ખુશ થઈ. શિક્ષક ભણાવતા હતા એ જોઈને એને ખૂબ મજા આવી. ઘેર આવી પછી માતા પિતાને શાળાની વાત કરી. ઘરે આવી એટલે મમ્મી પપ્પાને શાળાની વાત કરી, પણ એમને તો શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી. અરે સ્કૂલે પહોંચી ચૂપચાપ પાછળ બેસી ભણી, એને તો ખૂબ મજા આવી, પણ મમ્મી પપ્પાને કીધું હું શાળાએ જઉં, ત્યારે મમ્મી પપ્પાએ તો ચોખ્ખી જ ના પાડી દીધું. હું તો ખૂબ જ રડી. બિચારી અનિતા ખૂબ જ રડી. ગામની શાળાના એક શિક્ષકને આ વાતની ખબર પડી. પાછું આ વાતની ખબર કોને પડી ગઈ? ગામના એક સરસ શિક્ષક હતા એમને પડી. તેમણે મારા માતા પિતાને સમજાવ્યા અને એમ પણ કહ્યું કે માતા પિતાને સમજાવતા શું કહ્યું? ધોરણ 8 સુધી ભણવામાં તમારે કાણી પાઈ એટલે 1 રૂપિયાનો પણ ખર્ચ કરવાનો નથી. ભણવું એ દરેક બાળકનો અધિકાર છે, છોકરો હોય કે છોકરી. માતા પિતા માની ગયા અને મારું શાળાએ જવાનું શરૂ થયું. મમ્મી પપ્પા માની ગયા અને મારું તો શાળાએ જવાનું એ ચાલુ થઈ ગયું. હું કંઈ હોશિયાર છોકરી ન હતી. બિચારી અનિતાને કોઈ માર્ગદર્શન આપવાવાળું ન હતું. મમ્મી પપ્પા પણ ભણેલા ન હતા, તો એને કોઈ એ પાછી કઈ રીતે હોશિયાર બને? ના, આપણે તો અહીંયા અત્યારે આપણે નાના હોય ત્યારથી મમ્મી આપણને એકડો કપકો શીખવાડવાનું ચાલુ કરે, તો એને કોને શીખવું હશે? તો એ બિચારી હોશિયાર ન હતી, પણ હંમેશા કંઈ ને કંઈ પૂછતી જ રહેતી. ન આવડતું એટલે વારંવાર એ શિક્ષકોને પૂછ્યા જ કરતી, પણ પૂછતી, તમે તો આવડે કે ના આવડે તો ચૂપચાપ બેસી રહો. ઘણી વખત એવું કામ ના કરાય, ન આવડે તો શિક્ષકને 3-4 વખત ફરીને ફરી પૂછી શકાય. તમે આખા વર્ષમાં શાળા માટે વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ કરો છો એ નોંધો. શાળામાં આવીએ ત્યારે આપણે ઘણી બધી વસ્તુઓ ના જોતી હોય એ પણ લાવીએ છીએ, પરંતુ આપણે જોઈતી વસ્તુઓ લાવી અને ખર્ચ કરવો જોઈએ. ચલો તમે અહીં તમારો ખર્ચ લખજો. મેં મારો ખર્ચ લખ્યો છે. શાળાએ જવા આવવાનો ખર્ચ, નોટબુક્સ, પેન પેન્સિલ, ગણવેશ એટલે કે યુનિફોર્મ, દફતર એટલે કે આપણો બેગ, લંચ બોક્સ, સરસ મજાનો નાસ્તાનો ડબ્બો, બૂટ ચપ્પલ, અન્ય વસ્તુમાં વોટર બેગ, કંપાસ, એ બધાનો મેં અહીં ખર્ચ લખ્યો છે. તમારે જે ખર્ચ લખવો હોય એ લખી શકો છો. પછી આગળ અનિતાએ શું કર્યું એ જોઈએ. આ વર્ષમાં તમે તમારા પુસ્તકો માટે કેટલો ખર્ચ કર્યો છે એ પણ લખી શકો તમારી રીતે. આ વર્ષે મેં મારા પુસ્તકોનો 500, 700, 1000 જે ખર્ચ કર્યો હોય એ લખવાનો. તમે ગમતા ગણવેશ એ તમારે કરવાનું નથી. ભણવાનું ચાલુ રહ્યું. ચલો અનિતાએ ભણવાનું ચાલુ રાખવા શું શું સંઘર્ષો કર્યા. હું 5મા ધોરણ સુધી પાસ થઈ ગઈ.
અનિતા તો ભણતા ભણતા ધોરણ 5 પાસ કરી નાખ્યું. મને ખબર હતી કે હવે ભણવાનો ખર્ચ વધશે. કેમ ખર્ચ વધશે? ફી તો નથી ભણવાની, પરંતુ પેન પેન્સિલ લખવા માટે નોટબુક, થેલો એ બધું જોઈએ કે નહીં, વોટર બેગ, લંચ બોક્સ એટલે નાસ્તાનો ડબ્બો, એ બધા માટે તો ખર્ચ વધવાનો ને. માતા પિતા ભણવા તૈયાર ન હતા એટલે મારે તો ભણવું જ હતું. પછી એ મમ્મી પપ્પાએ એમ કીધું કે જો આ બધા ખર્ચા અમારી જોડે છે ને તો તું ના ભણીશ, પરંતુ અનિતાને તો ભણવું હતું. તેણે શું કર્યું ભણવા માટે? મેં બીજા નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું, એટલે કે ટ્યુશન લીધું. એનાથી નાના નાના બાળકો હતા, અનિતા તો 6ઠામાં આવી ગઈ, એનાથી નાના બાળકો હતા, એમના ટ્યુશન લીધા. એણે થોડાક રૂપિયા મળવા લાગ્યા અને મારું ભણવાનું પણ ચાલુ રહ્યું. પૈસા પણ મળ્યા અને ભણવાનું સાથે સાથે ચાલુ પણ રાખ્યું. ચાલો વાત કરીએ. દરેક બાળકને ભણવાનો હક છે એ તો તમને ખબર છે. દરેકને ભણવું જોઈએ. શા માટે ના ભણીએ? ભણવું જ જોઈએ તો આપણે આગળ વધી શકીએ. ધોરણ 8 સુધી તો મફત ભણાય છે. આ અંગે તું અમે જાણો છો? હા, આરટીમાં આપણે બધા છોકરાઓ ભણે જ છે ને. 1-8 ધોરણ સુધી તમે પણ આરટીમાં ભણો છો એટલે ધોરણ 8 સુધી તો મફત જ ભણી શકો છો. પછી ધીમે ધીમે મેં અન્ય લોકોને પણ છોકરીઓને શાળાએ મોકલવાની વાત કરી. પછી મેં આજુબાજુ મારી જે ફ્રેન્ડો હતી એની, અનિતાની, એમને પણ કીધું, એમના મમ્મી પપ્પાને પણ કીધું કે આમને પણ મારી જોડે શાળાએ મોકલો. મારા માતા પિતા પણ મને મારા કામમાં મદદ કરવા લાગ્યા. એટલે કે હું ટ્યુશન કરતી હતી કે જે મારા ભાગમાં કામ આવતું હતું ઘરકામમાં, એમાં મમ્મી પપ્પા મદદ કરવા લાગ્યા. મારી માતા ઘરના બધા જ કામ કરી લેતી. શું કરતી? મમ્મી બધા જ કામ કરતી, જેથી મને ભણવાનો વધુ ને વધુ સમય મળતો. ભણવાનો સમય અને ટ્યુશનનો સમય મમ્મી બધા કામ કરી લેતી એટલે એને વધુ સરસ સમય મળી રહેતો હતો. આ રીતે તે ભણતી અને ટ્યુશન કરતી. આ પછી આગળ તેણે શું કર્યું? મધમાખી ઉછેરનાર અમારા વિસ્તારમાં લીચીના વૃક્ષો ઘણા. લીચીનું વૃક્ષ એટલે લીચીનું ફળ જોયું છે ને, આ વૃક્ષોના ફૂલોને મધમાખીઓ ખૂબ ગમે. આ વૃક્ષના ફૂલોને મધમાખીઓ ખૂબ ગમે. મધમાખીઓ હતા એમને આ વૃક્ષના ફૂલો ખૂબ જ ગમતા હતા, એટલે ઘણા લોકો મધમાખીઓ ઉછેરવાનું કામ કરે. અનિતાના ગામમાં લોકો મધમાખીઓ ઉછેરવાનું કામ કરતા હતા. વળી સરકારે એ માટે તાલીમ પણ આપી. સરકાર એ માટે મધમાખીઓના ઉછેર માટે તાલીમ પણ આપતી. હું એ તાલીમમાં જોડાઈ ગઈ. તેમાં હું એક છોકરી હતી. એ તાલીમ દરમિયાન પણ પાછું એ જેમ ભણવાનું હતું એમાં એકલી બિચારી છોકરી અનિતા એકલી પડી. અહીં પાછું એને મધમાખી ઉછેરના તાલીમમાં જોડાઈ, ત્યાં પણ એકલી પડી. એ માત્ર એક જ છોકરી હતી. મધમાખીઓનો ઉછેર કઈ રીતે કરવો એ બતાવેલ છે. ઓક્ટોમ્બરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે છે. ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં ખાલી જગ્યા જોડકા ખરા ખોટા વિકલ્પમાં પૂછાય છે. પરીક્ષાલક્ષી જે હશે હું તમને ખાસ નીચે અંડરલાઈન એટલે કે નીચે લીટી કરી હશે અને પૂછાય છે, એવું ખાસ ધ્યાન રાખજો. એ સમયે જ તેમનો ઉછેર કરવો સારો છે. કયો મહિનો? ઓક્ટોમ્બરથી ડિસેમ્બર મહિનો એ જ મધમાખીઓના ઉછેર માટે સારો છે. તમે કોઈ જીવજંતુ ફૂલની નજીક જોયા છે? હા, મેં તો જોયા છે. તમે નામ શોધો. કયા કયા? મધમાખી, પતંગિયા અને ગણગણ કરતો ભમરો. તમે તેઓ કેમ ફૂલોની નજીક આવે છે? કેમ ફૂલોની નજીક આવે છે? તમે જમવાની થાળી મૂકીએ તો કેમ નજીક જાઓ છો ફટાફટ ખાવા માટે? તો એ પણ એ રીતે ફૂલોનો રસ ચૂસવા નજીક આવે છે. એમાંથી સરસ મજાનો રસ ચૂસવા આવે છે. તેઓ પછી એ રસ ચૂસી અને ક્યાં ભેગું કરે છે એ અગાઉ આપણે આગળ જોતા જઈશું. તેમના ચિત્રો નોટબુકમાં દોરો અને રંગ પૂરો. આ દોરવું, આ ચિત્ર આવું દોરવાનું અને એમાં રંગ પૂરવાનું. મધમાખી જ્યારે ઉડે છે ત્યારે એક પ્રકારનો અવાજ આવે છે, ખબર છે ને, ગણગણ ગણગણ. તો શું કરવાનું કીધું છે? તમે તે અવાજની નકલ કરી શકો. હા, આપણે તો બધા પ્રાણી પક્ષીની નકલ કરી શકીએ, તો મધમાખી તો શું કહેવાય. તો ગણગણ કરવાનું હવે બંધ કરો, આગળ જોઈએ. મધમાખી ઉછેરનાર તરીકે મેં મારી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી. પછી શું કર્યું? પણ કામ શરૂ કરવા માટે પૈસાની જરૂર પડી. હવે બિચારીને આગળ ભણતી હતી, ભણવાનો ખર્ચો, મધમાખી ઉછેરની તાલીમ પણ એની પૂરી થઈ. હવે મધમાખીનો ધંધો કરવો હતો તો એના માટે એને શું કરવું પડતું હતું? પૈસાની જરૂર પડી. ભણવાનું ચાલુ રાખ્યું અને 5,000 રૂપિયા ભેગા કર્યા. કઈ રીતે ભેગા કર્યા? શું કરતી હતી? શું કામ કરતી હતી ખબર છે ને? ટ્યુશન. ટ્યુશનમાંથી એને કેટલા રૂપિયા ભેગા કર્યા? 5,000 રૂપિયા. એ પૈસામાંથી એણે શું કર્યું? મધમાખી માટે 2 પેટી ખરીદી. શું? માખીઓની 2 પેટી ખરીદી, એટલે કે મધમાખીઓ
આ દેખાય છે ને એવી પેટીઓ એને બે ખરીદી લીધી. એક પેટીના કેટલા? 2000 રૂપિયા. એક પેટીના 2000 રૂપિયા, તો બે પેટીના બધાય નથી ખબર, તમને ખબર છે, જલ્દી ફટાફટ સરવાળો કરો કાં તો ગુણાકાર કરો. 2000 બે વખત ગુણો, અથવા 2000 ને વત્તા 2000 કરો, કેટલો જવાબ આવ્યો? જલ્દી બોલો, કર્યો નહીં કર્યો? કરો કરો ફટાફટ. તો 2000 વત્તા 2000 કરીએ તો 4000, અથવા 2000 ગુણ્યા 2 કરીએ તો 4000. આવ્યો ને જવાબ? બાકીના પૈસાના મેં મધમાખીઓ માટે ચાસણી બનાવવા ખાંડ ખરીદી અને મધપૂડા માટે મધપૂડાને ચોખ્ખું રાખવા માટે દવા ખરીદી. 4000 રૂપિયા વપરી ગયા. 2000ની એક પેટી હતી તો 2 ખરીદી એટલે 4000 રૂપિયા વપરી ગયા. રૂપિયા કેટલા હતા એની જોડે? 5000. ગયા કેટલા? 4000 રૂપિયા વપરાયા 5000માંથી, તો 1000 રૂપિયા વધ્યા. તો 1000 રૂપિયાની એની ખાંડ ખરીદી અને દવા ખરીદી. દેખાય છે ને અહીંયા કેવા મધમાખીઓની પેટી મૂકી છે આ અનિતા? મધમાખીઓના પેલા પ્લેટ એટલે કે બોક્સમાં મૂકે છે. જોયું ને કેટલી બધી ગણગણ કરતી માખીઓ દેખાય છે ને? એને માથે ટોપી પહેરી છે, આ મોઢા પર આને ઢાંકવા માટેનું હોય છે કરડે ત્યારે. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, શું કર્યું અનિતા એમ? સપ્ટેમ્બર મહિનો આવી ગયો. સપ્ટેમ્બર મહિનો ચાલતો જતો, રનિંગ એટલે કે ચાલુ. ડિસેમ્બર સુધી મારી પાસે ઘણી બધી માખીઓ હતી. હવે માખીઓ કેવી રીતે ઘણી બધી થઈ ગઈ? ઈંડા મૂક્યા તો પછી એના બચ્ચા પાછા મોટા થાય એટલે પાછી એ પણ મધમાખીઓ બને. હજી મારે 2 પેટી વધારે ખરીદવી પડે એમ હતી. 2 પેટી હજી વધારે ખરીદવી પડતી હતી એવું હતું. હજી પણ મધમાખી ઉછેર વિશે શીખતી હતી, સાથે સાથે શીખતી પણ હતી. અને મધમાખીઓના ખરીદ વધતી હતી. એની મધમાખીઓની જે પેલા બચ્ચા ઈંડા આપ્યા, ઈંડા ફોડીને બચ્ચા બહાર આવ્યા, એમ કરીને મધમાખીઓની સંખ્યા એને વધી ગઈ. મધમાખીની સંખ્યા વધી ગઈ. એને 2 પેટીઓ પણ ખરીદી લીધી અને ઉછેર કરવાનું પણ શીખતી હતી. ઘણીવાર તો બિચારી અનિતાને મધમાખી ડંખ મારતી અને એના ક્યાં ક્યાં હાથ અને ચહેરો સૂજી જતો. બિચારીને ડંખ તો મારે, આપણા ઘરમાં મધમાખી આવી જાય, અરે મચ્છર આવી જાય છે તો પણ આપણે એમને ડંખ મારે છે ત્યારે કેવું થઈ જાય છે? સૂજન ખણી ખણીને આપણે કેવું સૂજવી નાખીએ છીએ, એવું ખૂબ પીડા થાય. આપણને મચ્છર કરડે, કીડી કરડે તોય આપણને ખણી ખણીને આપણે સૂજવી નાખીએ છીએ ને, તો આપણને કેટલી પીડા થતી હોય છે. આ તો કામ મેં જાતે જ પસંદ કર્યું હતું. આ તો કામ પાછું કનિતા કે મેં જાતે જ પસંદ કર્યું હતું એટલે કોઈને કહેવાય કે મને દુખે છે કે મારું કામ કરી લો? કહેવાય ના. તમે કંઈક રમતા હોય, કંઈક તોડી ફોડી નાખ્યો કે તમને વાગી જાય તો તમે મમ્મીને કહો કે મારું આ તૂટી ગયું, કે ચલો ઠીક કરી દો, મને આ વાગી ગયું તો ચલો દવા લગાવી. ના કહેવાય. કેમ? તમે જાતે જ પસંદ કર્યું, તમારી સાવચેતી રાખવી જોઈએ. હવે આગળ જોઈએ. મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે? મધમાખી જ્યારે આપણને ડંખ મારે ત્યારે આપણે શું શું સાવચેતી રાખવી, શું શું ઉપાયો કરવા જોઈએ, તે વિશે હું જવાબ બોલું, તે તમે ધ્યાનથી સાંભળજો. પરીક્ષા દરમિયાન તે પૂછાઈ પણ શકે છે. તો મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે? બધા લોકો અલગ અલગ ઉપાય કરે છે. તો પહેલાં શું કરવા? મધમાખી ડંખ મારે ત્યારે જે જગ્યાએ ડંખ માર્યો છે તે જગ્યાએથી, જ્યાં ડંખ માર્યો છે તે જગ્યાએથી મધમાખીનો કાંટો કાઢી લઈશું. ડંખ માર્યો હોય તે કાંટો કાઢી લઈશું. તેના ઉપર ડંખ મારેલા ભાગ ઉપર ભીની ચીકણી માટી લગાવીશું. ભીની ચીકણી માટી લગાવીશું, પછી લોખંડનો કાટ ઘસીશું, પછી ખાવાના સોડા લગાવીશું. તો હું જવાબ વ્યવસ્થિત બોલું છું, આ રીતે સમજાવી મેં તમે, હું જવાબ બોલું છું. મધમાખી ડંખ મારે છે ત્યારે લોકો સૌ પ્રથમ તો મધમાખીએ જ્યાં ડંખ માર્યો હોય ત્યાંથી કાંટો કાઢી નાખે છે. પછી શું કરે છે? પછી તે ડંખ ઉપર ભીની ચીકણી માટી લગાવે છે. હું ધીમે ધીમે બોલું છું, ધ્યાન રાખજો. કેટલાક લોકો ડંખવાળા ભાગ પર લોખંડનો કાટ ઘસી લગાવે છે, તો કેટલાક લોકો ખાવાના સોડા પણ લગાવે છે. બધા લોકો અલગ અલગ ઉપાય કરે છે. તો આગળ જોઈએ શું કીધું છે. તમારી નોટમાં મધમાખીનું મસ્ત ચિત્ર દોરો, રંગ કરો. કરશો ને? હા, કેમ નહીં, કરવું જ જોઈએ. લીચીના વૃક્ષને ફેબ્રુઆરીમાં ફૂલો આવે છે. લીચીના વૃક્ષને ક્યારે ફૂલો આવે? ફેબ્રુઆરીમાં. મેં મારી બધી પેટીઓ લીચીના વાડામાં, અનિતાએ બધી પેટીઓ ક્યાં? લીચીના વાડામાં મૂકી દીધી.
દરેક પેટીમાંથી મને 12 કિલો મધ મળી. કેટલું બધું મધ મળે નહીં. આ મધ હું બજારમાં વેચતી. શું કરતી હતી? બજારમાં વેચતી. કંઈ ઘરે તો રખાય નહીં. મધમાખીના ઉછેરમાં આ મારી પહેલી કમાણી થઈ. મધમાખીના ઉછેરમાં પહેલી કમાણી થઈ. હવે તો મારી પાસે 20 પેટી થઈ ગઈ. બોલો કેટલી? બે પેટીમાંથી એની જોડે 20 પેટી થઈ ગઈ. તો એણે કેટલો ખર્ચો કર્યો? અનિતાની 20 પેટીઓની કુલ કિંમત કેટલી હશે? તો રૂપિયા 2000 એક પેટીના. 20 પેટી રૂપિયા 2000 એક પેટી માટે. એક પેટી માટેના 2000 તો 20 પેટીના 40,000. એક પેટીના 2000 રૂપિયા તો 20 પેટીના 40,000 રૂપિયા. હું દરરોજ સાયકલ લઈ કોલેજે જાઉં છું. જો બિચારી કેવું ભણવાનું, ટ્યુશન કરાવવાનું, મધમાખીઓનો ઉછેર કરવાનો, અને રહી જાય તો કોલેજ જવા માટે પાછો સાયકલનો ઉપયોગ કરે. કેટલું સાહસભર્યું કામ કરતી હતી. આ ઉપરથી આપણે બોધ મેળવવો જોઈએ કે નહીં કે મધમાખીઓના ઉછેર કરવા છતાં થાકતી ન હતી. મારી કોલેજ 5 કિલોમીટર દૂર શહેરમાં હતી. એ ગામડામાં રહેતી હતી. શહેર કોલેજ કરવા માટે એને ક્યાં જવું પડતું હતું? શહેરમાં. એ રહેતી હતી ગામડામાં. કોલેજ માટે શહેરમાં જ. તો કોલેજ કેટલી દૂર હતી? 5 કિલોમીટર. હવે તમે પણ અનિતા વિશે ઘણું જાણો છો. એના સાહસભર્યા જીવન વિશે એની ઘણું જાણતા થઈ ગયા છીએ આપણે. શું છે? અનિતાને નજીકના ગામના લોકો પણ ઓળખવા લાગ્યા એના સાહસવૃત્તિને કારણે. તે ગામની સભામાં જતી આ રીતે અને દરેકને ભણવાના મહત્ત્વનું ભણવાના મહત્ત્વ વિશે કહેતી. ઘણા લોકો તેની મજાક કરે પરંતુ અનિતાને ખબર હતી તેણે શું કરવાનું. એમ બાજુના ગામમાં જાય, સભાઓ કરે, પણ એ સભાઓમાં ભણવા વિશે કહે તો લોકો એની હસી ઉડાવે. પરંતુ અનિતા એ બધાનું સાંભળતી ન હતી અને જે કરવું હતું એ જ કરતી. અનિતા મધની મોટી વેપારી બનવા માંગે છે. હવે પહેલાં એને થોડું થોડું મધ ભેગું કર્યું, થોડો થોડો નાનો ધંધો ચાલુ કરવાનો સાહસ કર્યો, પછી એને મોટા વેપારી બનવું હતું જેથી તે લોકોને મધની પૂરતી કિંમત આપી શકે, જેથી એની સાચી કિંમતમાં બધાને મધ પૂરું પાડી શકે, છેતરવાના ધંધા ન કરે. અનિતા શોધી કાઢો. અનિતા અને ગામના લોકો 1 કિલોગ્રામ મધ કેટલા? 35 રૂપિયામાં. તો આપણા શહેરમાં 1 કિલોગ્રામ મધનો ભાવ 180 થી રૂપિયા 200નો છે. અમારા શહેરમાં 1 કિગ્રામ મધનો ભાવ 180 થી રૂપિયા 200 સુધીનો છે. તમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે? શા માટે? અમારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે. દરેકના ઘરમાં મધનો ઉપયોગ તો થતો જ, પરંતુ દરેકના ઘરમાં અલગ અલગ રીતે મધનો ઉપયોગ થાય છે. દરેકના ઘરમાં મધનો અલગ અલગ રીતે ઉપયોગ થાય છે. તો મારા ઘરમાં મધનો ઉપયોગ થાય છે. ઉધરસ, પૂજામાં, સૌંદર્ય પ્રસાધનોના પ્રસાધનોમાં એટલે કે મોં ઉપર લગાવવામાં આવે છે. ગરમ પાણીમાં લીંબુનો રસ અને મધનું મિશ્રણ કરી ચરબી ઘટાડવા માટે થાય છે. મધના ઉપયોગો આ રીતે થાય. હવે ખાસ ધ્યાન રાખજો, આ ફકરો બહુ મહત્ત્વનો છે, જે પરીક્ષાલક્ષી છે. દરેક મધપુડામાં એક રાણી માખી હોય છે. જે બધા મધપુડા બનાવે, ઘણા મધપુડા, એક મધપુડો નથી હોતો. તમે જોયા હશે ઝાડ ઉપર, દિવાલો ઉપર લટકતા છે ને, એ જે ઈંડા મૂકે. કોણ ઈંડા મૂકે? માત્ર રાણી જ ઈંડા મૂકે છે. પૂડામાં, મધપુડામાં મોટાભાગની માખી કામદાર માખીઓ, બીજી બધી કામદાર માખીઓ હોય છે, કામ કરવાવાળી. આ માખીઓ આખો દિવસ કામ કરે. એ લોકો શું કરે? આખો દિવસ કામ કરે અને મધમાખીની રાણી હોય એ જ ઈંડા મૂકે. મધમાખીની જે રાણી છે, મધપુડાની જે રાણી છે, એ જ ઈંડા મૂકે. કામદાર માખીઓ આખો દિવસ કામ કરે. શું કામ કરે છે? તેઓ ફૂલોની આજુબાજુ ઉડે. ફૂલ હોય એની આજુબાજુ ઉડે. તેઓ મધ બનાવવા ફૂલોમાંથી રસ એકઠો કરે છે. જે પોતાના ફૂલો મધપૂડો છે એમાં મધ બનાવવા માટે શું કરે છે? ફૂલોમાંથી રસ ભેગો કરે છે. રસ ચૂસીને એકઠો કરે છે. જ્યારે કોઈ એક માખી રસવાળું ફૂલ શોધી લે ત્યારે બીજા માખીઓને જણાવવા તે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે. તમે ક્યાંક જાઓ અને કંઈક વસ્તુ જુઓ ત્યારે તમે બૂમા બૂમી કરીને એ વસ્તુ જોવા માટે બીજાને બોલાવી શકો, પણ માખીઓ એ બોલી શકે ના. તો શું કરતી? એક ખાસ પ્રકારનું નૃત્ય કરતી અને સરસ ફૂલો મળ્યા હોય અને રસ ચૂસવા માટે બધાને બોલાવતી, બીજી માખીઓને બોલાવતી હતી. કામદાર માખીઓ મધપુડા માટે મહત્ત્વની છે. કામદાર માખીઓ એ મધપુડા માટે મહત્ત્વની કેમ? કેમ કે તે જ
માખીઓ ફૂલોમાંથી રસ ચૂસી અને મધ બનાવતી હતી, એટલે તે મહત્વની જ હોય. કામદાર માખીઓ વગર મધ પૂડા કે રસનો સંગ્રહ શક્ય નથી. ખબર પડી ને, મધ પૂડામાં બધી માખીઓ ભૂખ્યા પેટે જાય છે, પછી બધી રસ એકસો કરી એકઠો કરી અને પછી ભૂખી થઈ જાય છે. બધું જે રસ ભેગો કર્યો એ બધો મધ પૂડામાં ઠલવી દે છે. આ રીતે એ લોકો મધ પૂડો બનાવે છે. તમે મધ પૂડા જોયા હશે, અડ્યા છો? ના, અડાય નહીં. આગળ જોઈએ, મધ માખીઓની જેમ બીજા કયા જીવજંતુઓ જૂથમાં જ હોય છે એમના નામ લખો. કીડીઓ, ભમરી, મકોડા અને ઉધઈ આ બધા મધમાખીઓની જેમ એકસાથે જૂથમાં રહે છે. એક કીડી પાછળ કેટલી બધી કીડીઓ હોય છે, એક ભમરો ઉડતો હોય છે તો એની પાછળ કેટલા ભમરા ઉડતા હોય, આખું ટોળે ટોળું. મકોડામાં પણ એવું હોય છે, કીડીઓ મધમાખીઓની જેમ સાથે રહે છે. કીડીઓ પણ મધમાખીની જેમ જ રહે છે અને કામ કરે છે. ખાસ ધ્યાન રાખજો, આ ફકરો પરીક્ષાલક્ષી છે. રાણી કીડી ઈંડા મૂકે છે. શું થાય છે આમાં? રાણી કીડી છે એ ઈંડા મૂકે છે. જેમ મધમાખીઓમાં રાણી કીડી મધમાખી હતી એ ઈંડા મૂકતી હતી, એમ સિપાઈ કીડી દર ની રક્ષા, સિપાઈ કીડી દરની રક્ષા અને દેખભાળ કરતી. પરીક્ષાલક્ષી, ખાલી જગ્યા, વિકલ્પ, ખરા ખોટા અને જોડકામાં પૂછાઈ શકે છે. ખાસ ધ્યાન રાખજો, કામદાર કીડીઓ હંમેશા ખાવાનું શોધવામાં કામદાર કીડીઓ શું કરતી? ખાવાનું શોધવા. કામદાર મધમાખીઓ પણ જતી હતી ફૂલોનો રસ ચૂસવા અને દર સુધી પહોંચાડવામાં વ્યસ્ત રહે. જે અનાજનો દાણો કે જે પણ કંઈ ભેગું કરીએ એ દર સુધી પહોંચાડતી. ઉદય અને ભવણી પણ આ રીતે જ રહે છે. બધાએ આપણને કંઈક મળ્યું હોય, રસ્તામાંથી કંઈક લાયા હોય, કોઈ આપણને પડીકું ગળીકું કે કંઈક નાસ્તો આપે તો આપણે ઘરે લઈ જઈએ, તો કીડીઓ પણ પોતાને મળેલા અનાજના દાણા કે ખોરાક દર સુધી કામદાર કીડીઓ, કોણ? કામદાર કીડીઓ જ પહોંચાડતી. સિપાઈ કીડીઓ દરની રક્ષા અને દેખભાળ કરતી દરનું. રાણી કીડી ઈંડા મૂકતી, એટલે ખાસ આ ફકરું ધ્યાન રાખવાનું, પરીક્ષા લક્ષી છે. તમે જોયું કે કીડીઓ ક્યાં રહે છે, કઈ જગ્યાએ રહે છે કીડીઓ? મેદાન, વૃક્ષોના થડમાં, ઘરમાં ભીતો હોય, ઘરમાં ભીતોના પોલાણું થયું હોય, દિવાલમાં સેજકાણું પડ્યું તો એની અંદર કીડીઓ રહેલી હોય છે. ખાવાની કઈ કઈ ચીજ વસ્તુઓ પાસે કીડીઓ ભેગી થઈ જાય છે? બધી વસ્તુઓ પાસે હવે તો કીડીઓ ભેગી થઈ જાય છે. કઈ કઈ જોઈએ તો ખાંડ, ગોળ, અનાજના દાણા, તેલીબિયા, રોટલીઓ, તેલીબિયા એટલે જેમાંથી તેલ નીકળતું હોય એવા બિયા, મીઠાઈ, મરેલા જીવજંતુઓ પાસે કીડીઓ ભેગી થઈ જાય છે. આ બધા જોડે કીડીઓ ભેગી થઈ જાય છે. કીડીઓની હાર જોઈ છે? હા, કીડીઓની હાર જુઓ, જોઈ જ છે ને આપણે. તેના કયા કયા રંગની કીડીઓ હોય છે? અલગ અલગ રંગની કીડીઓ, કોઈ કાળા, ઘેરા, ભૂરા, કોઈ કાળી, ઘેર ભૂરી ભૂરી હોય, અથવા તો લાલ રંગની કીડીઓ હોય છે. અલગ અલગ કીડીઓ હોય છે, જોઈ છે ને કીડીઓ? તમે તો જોઈ જ હશે ને. આપણા ઘરમાં તો ઘણી બધી કીડીઓ નીકળતી હોય છે. આપણે જોઈ, હમણાં કંઈક ખાવાનું નીચે પડી ગયું હોય કે ગળી વસ્તુ નીચે પડી નથી કે કીડીઓ ફટાફટ તે વસ્તુને ખાવા માટે આવી જાય છે. જુઓ તો કેવી દેખાય છે કીડીઓ, લાલ લાલ કીડી, કરડી જાય તેવી કીડી. તમને ક્યારે કીડી કરડી છે? હા, મને તો ઘણી વખત કીડી કરડી છે. કેવી કીડી હતી એ? કેવી કીડી હતી? કાળી કે લાલ? લાલ. કાળી કીડી તો જલ્દી કરડે ને. કેવી હતી? લાલ કીડી. કેવી કીડી હતી? મોટી કે નાની? મોટી મોટી કીડી. હા, મને લાલ કીડી, લાલ રંગની કીડી મોટી કરડી ગઈ છે. પછી શું છે, જ્યારે તમે મગફળી ખાઓ છો તેઓ તેના ફોતરા કદાચ તમે ફેંકી દો, તે ફોતરાનો ઉપયોગ કરી થોડા જીવજંતુ બનાવવાનો પ્રયત્ન કરે, રંગ કરવાનું ભૂલતા નહીં. એટલે કે ફોતરા ઉપર ડિઝાઇન કરી અને કોઈ જીવજંતુ બનાવો, એ પરીક્ષા લક્ષી છે નહીં તો આપણે કરવાનું રહેલ છે. અહીં જુઓ કેવી સરસ મજાની કીડીઓ, જુઓ કેવી લાલ છે. એકાદ ચટકો ભરી જાય તો કેવી મજા પડે છે. એ ખંજવાળ ખંજવાળ આપણે કર્યા કરીએ અને બૂમે બૂમો કર્યા કરીએ છીએ. તો અહીં આ પાઠમાં આપણે મધમાખીઓ વિશે અભ્યાસ કર્યો. ખાસ જો મધમાખીઓ જોડે ભણતા ભણતા ખાસ આપણે અનિતાની સાહસ, ભણવાનું, ટ્યુશન, કોલેજ, મધમાખીઓનો ઉછેર, એના સાહસ ભર્યા જીવનની પણ વાત કરી. આપણે પણ તેના જીવનને અનુરૂપ વર્તવું જોઈએ, ભણવામાં ખૂબ ધ્યાન આપવું જોઈએ. અહીં આપણો પાઠ પૂરો થાય છે. તો હવે આ પાઠ દરમિયાનનું, અગાઉ આપણે જેમ પ્રકરણ એક, પાઠ એકથી ચાર સુધી આપણે પર્યાવરણના
ચોપડામાં લખ્યું તેમ હવે પાંચમો પાઠ લખીશું. નવા પેજે પ્રકરણ પાંચ, અનિતા અને મધ માખ્યો. અનિતા અને મધ માખ્યો હેડિંગ મારીશું, પછી આ કોષ્ટક દોરીશું. તમારે જાતે લખવાનું છે. આ સવાલ લખીશું, આ સવાલ લખીશું, પછી એક બે અને ત્રણ, એક બે ત્રણ સવાલ જવાબ લખીશું. જે રાઈટ કર્યા છે એ સવાલ જવાબ લખીશું. આગળ જોઈએ શું છે. મધમાખી ડંખ મારે ત્યારે મેં તમને સવાલ જવાબ સમજાવ્યો તો એ લખીશું. પછી મસ્ત મધમાખીનું ચિત્ર દોરીશું, એમાં રંગ કરીશું, એને તમને ગમતું હોય એવું નામ આપીશું તમારી મધમાખીનું, તમે નામ આપજો. પછી અનિતાની 20 પેટીઓનો ગુણાકાર સરવાળો જે કરવું હોય એ રીતે આપણે દાખલો કરીશું. પછી શોધી કાઢો, આ બધા સવાલ જવાબ લખીશું. આ ચોરસ બેકેટ કર્યું છે એ પણ લખીશું અને યાદ રાખીશું, આ લખીને યાદ રાખીશું અગાઉ. પછી આ સવાલ લખીશું, પછી આ પણ ચોરસ બેકેટ છે એ ખાસ યાદ કરીશું. પરીક્ષા લક્ષી છે, આવા ચોરસ જે કર્યા હશે પરીક્ષા લક્ષી છે. એક આ સવાલ જવાબ લખીશું. અહીં સુધી લખી આપનું પર્યાવરણનું હોમવર્ક, પર્યાવરણના ચોપડામાં લખીશું. દરેક પાઠ સરસ સુંદર અને સ્વચ્છ અક્ષરે લખવાના. નિયમિત રીતે આપણું હોમવર્ક કરતું રહેવાનું. જ્યારે સ્કૂલમાં આવીએ ત્યારે એ હોમવર્કમાં સહી કરાવવાની હોય કે ટીચરને બતાવવાનું હોય તો આપણે બતાવી શકીએ. પછી એકસાથે આપણે હોમવર્ક કરવા બેસીએ બધા પાઠોનું તો થાય નહીં, તો નિયમિત એક એક પાઠનું હોમવર્ક કરતા રહીશું અને ભણવામાં ધ્યાન આપીશું. વાલીની સહાયતા મેળવીને દરેક હોમવર્ક કરીશું. તો આવજો વિદ્યાર્થી મિત્રો.